જો તમે આ ચકડોળની અંદર એટલે કે જાયન્ટ વ્હીલમાં બેઠા હો તો એનો એક્સપિરિયન્સ, એનો જે અનુભવ છે તમારો, એ આપણે દરેકને જણાવવો જોઈએ ઇંગ્લિશની અંદર. તો આ એક સિમ્પલ એક્ટિવિટી હતી જેની આપણે ટૂંકમાં વાત કરી લીધી. હવે આપણે આગળ વધીએ, બીજી એક્ટિવિટીની વાતો કરીએ કે જે એક ફેમસ સ્ટોરી છે, તો એના માટે એક ટાસ્ક છે. તો એની વાતો કરીએ એ પહેલાં એને વાંચવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ એના વિશે સમજીશું કે એ ખરેખર સ્ટોરીની અંદર શું છે. આ સ્ટોરીને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ એ પહેલાં સ્ટોરીની અંદર ખરેખર કરવાનું શું છે એને સમજી લઈશું. તો આ સ્ટોરી ફક્ત આ એક જ સ્લાઇડની અંદર, એક જ પેરેગ્રાફની અંદર દર્શાવેલી છે. તો તમને પ્રશ્ન થશે કે આ સ્ટોરીની અંદર ખરેખર શું છે અને આપણે શું કરવાનું છે. તો સ્ટોરીના માટે અલગ અલગ 6 ફોટોગ્રાફ છે અને ફોટોગ્રાફ જોઈને પણ દરેકને ખબર પડી ગઈ હશે કે સ્ટોરીની અંદર ખરેખર શું આવે છે. તો મેઇન કામ આપણું પહેલાં એ છે કે આ જે 6 ફોટોગ્રાફ છે એને લાઇનમાં ગોઠવવાના છે. તો એને લાઇનમાં જો આપણે ગોઠવીએ તો કંઈક આ રીતે દેખાશે, 1 2 3 4 5 અને 6. હવે આપણું કામ શું છે, જે સ્ટોરી લખેલી છે નાના નાના વાક્યોની અંદર, તો એ વાક્યોને આપણે છૂટા પાડીને દરેક ફોટોગ્રાફની નીચે લખવાના છે. એ કઈ રીતે? દાખલા તરીકે પહેલો ફોટો આપણે જોઈએ તો કંઈક આ રીતે છે. તો એની સાથે જે વાક્ય સંકળાયેલા હોય તે અહીં લખવાની જરૂર છે. એટલે કે વીનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. દરેકને ખબર હશે ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. વીનુ ઝાડ ઉપર એટલે કે વૃક્ષ ઉપર ચડે હશે અથવા તો ચડ્યો. તો એ વાક્ય આપણે અહીં લખવાની જરૂર છે. તો આ બધા વાક્યો આપણે ક્યાંથી લખવાના છે? શરૂઆતમાં પેરેગ્રાફ જોયો ત્યાંથી લખવાની જરૂર છે. એટલે શરૂઆતનો પેરેગ્રાફ આપણે જોઈએ તો એનું પહેલું સેન્ટેન્સ કયું છે? વીનું ક્લાઇમ્બડ અપ ટ્રી, એટલે કે વીનું ઝાડ ઉપર ચડ્યું. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે, હી સેટ ઓન અ બ્રાન્ચ. એ ક્યાં બેઠો? બ્રાન્ચ એટલે કે ઝાડની ડાળી, વૃક્ષની ડાળી. એ વૃક્ષની ડાળી ઉપર બેઠ્યો. તો આ જે બીજું વાક્ય છે એ ક્યાં આવશે? એ પણ પહેલાં ફોટોગ્રાફની અંદર આવશે. ત્યારબાદ હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, અને એ શું કરે છે? સેમ બ્રાન્ચ એટલે કે જે ડાળી ઉપર બેઠો હતો એને જ કાપી રહ્યો હતો. એ ક્યાં આવશે? એ પણ પહેલાં ફોટોગ્રાફની નીચે આવશે. તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે. એવી જ રીતે ત્યારબાદ જો આપણે આગળ સ્ટોરી વાંચીશું તો ખબર પડશે કે એન ઓલ્ડ મેન સો ધ બોય, એટલે કેટલી વારમાં એક વૃદ્ધ માણસ એ છોકરાને જુએ છે. તો બીજા ફોટોગ્રાફની સાથે વાક્ય આવશે. એટલે કે મેઇન કામ આપણું શું છે કે જે સ્ટોરીના વાક્યો છે એને ગોઠવવાની જરૂર છે. હી સેઈડ એટલે કે એ વૃદ્ધ માણસ શું કહે છે? ઓવીનું ડોન્ટ કટ ધેડ બ્રાન્ચ, કે પેલી બ્રાન્ચ એટલે કે ડાળીને કાપીશ નહીં. યુ વિલ ફોલ, તું શું થઈ જશે? પડી જશે. જો એને જ કટ કરશે, કાપશે તો પડી જશે. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. આ સાંભળીને છોકરો શું કરે છે? લાફ એટલે કે હસવું. એ વૃદ્ધ માણસની સામે હસે છે. તો હવે પ્રશ્ન એ થવો જોઈએ કે આ વાક્ય ક્યાં આવવું જોઈએ. તો એ તમારું કામ છે કે કયા ફોટોગ્રાફની સામે કયું વાક્ય આવશે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, એટલે કે એ જે વૃદ્ધ માણસની એડવાઇસ છે એટલે કે સલાહ છે તેને અનુસરતો નથી. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, અને એ દાઢીને કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખે છે કાપવાનું. હી ફેલ ડાઉન, અને એટલા માટે એ પડી જાય છે. એન્ડ બ્રોક હિઝ લેગ, અને એનો પગ પડી ભાંગે છે. તો આ જ વાક્યોને વ્યવસ્થિત રીતે તમારે ગોઠવવાના છે અને આન્સર અહીં મેચ કરવાના છે, એટલે કે જોઈ લેવાના છે. તો 1 2 3 ફોટોગ્રાફ છે, ત્યારબાદ 4 5 અને 6 છે. તો આ એક્ટિવિટી લગભગ દરેકને ખબર પડી ગઈ હશે કે ખરેખર કરવાનું શું છે.